હવે આગળ વાત કરીએ તો દહેગામની. દહેગામ તાલુકાના હરસોલી ગામે મેસો નદીમાં હમણાં જ બનાવેલા કાચા રસ્તા ઉપર એક ઓવરલોડ સિમેન્ટ ભરેલો ટ્રક ફસાઈ જતા નદીમાં પલટી ખાઈ જતા બચી ગયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે આવેલ મેસો નદીમાં આજે બપોરના સમયે એક ઓવરલોડ સિમેન્ટ ભરીને ટ્રક પછાર થઈ રહ્યો હતો ત્યારે નદીની વચ્ચે જતા નવો રસ્તો બનાવાયો છે તેના ઉપર આ ટ્રક પસાર થતા અચાનક ટ્રક ફસાઈ જતા આ માર્ગ ઉપર પરિવહન કરતા વાહનો એસટી બસ અને પ્રાઇવેટ વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. સંજોગોવશાત આ ટ્રકનો ચમત્કારી બચાવ થવા પામ્યો છે, નહીતર આ સિમેન્ટ ભરેલો ટ્રક નદીમાં પલટી ખાવાની તૈયારીમાં જ હતો અને આજે બપોરના સમયે આ માર્ગ ઉપર લાંબા સમય સુધી વાહનોનો જમેલો ખડો થઈ ગયો જવા પામ્યો હતો અને નદીમાં ખોદકામ કરતું જેસીબી મશીનને બોલાવીને આ ટ્રકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી ત્યારે એક કલાકની જહેમત બાદ આ ટ્રક નીકળી શક્યો નથી અને આ રસ્તા ઉપર વાહન ચાલક અને લોકોની ભારે ભીડના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આમાં ટ્રકને બહાર કાઢવા માટે લોકોના ટોરેટોરા ઉમટી પડ્યા હતા. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.